નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. ચાલો, તમે સરસ મજાના એકમ કસોટી એટલે કે પૂરક પરીક્ષાના પેપર લીધા, સરસ રીતે રહી ગયા, તમને સરસ બધાને માર્ક્સ આવ્યા છે. તમે એ રીતે જે રીતે પેપર ભેરા એ જ રીતે હવે આપણી છમાસિક પરીક્ષા નજીક આવી ગઈ છે, એટલે કે સત્રાંત પરીક્ષા. તો એ સત્રાંત પરીક્ષાનું પહેલાં આપણે રિવિઝન કરશું અને પછી આપણે આ પેપર ભરવાનું છે. પેપર પણ તમારે આ વખતે પણ 8:30 આવીને પેપર લઈ જવાના, તમારી ઘરે તમારે છે એ પેપર ભરવાના રહેશે અને પછી સમયસર 8:30 આવી જવાના છે. તો સત્રાંત પરીક્ષાનું રિવિઝન કરીએ તો પ્રશ્ન પહેલો છે, ગુજરાતી અંકો સામે અંગ્રેજી અંકો લખો. તો એમાં તમને ખબર જ છે કેવી રીતે, તો કે 1, 2, 3, 4 એમાં એવું હશે, એની સામે તમારે એનો અંગ્રેજી અંક લખવાનો છે. તો 1 નો અંગ્રેજી અંક શું થાય? તો કે 1, 2 નો 2, 3 નો 3, એ રીતે તમારે લખવાનું છે. જે અંક લખો, ધારો કે 4 લખ્યો તો એનો અંગ્રેજી અંક 4. તમે પૂરક એકમ કસોટીના પેપરમાં પણ લખ્યું છે એટલે તમને ખ્યાલ જ છે. બીજો પ્રશ્ન છે, કોઈને સારા અક્ષરે લખો. તમને 1 થી 10 ના અથવા તો બીજા કોઈ સ્પેલિંગ આપ્યા હશે, એ સ્પેલિંગ તમારે જોઈ જોઈને તમારે બાજુમાં સરસ રીતે લખવાના છે. તમારે જેટલા અક્ષર સરસ હશે એટલા તમને સરસ માર્ક મળશે. તો કે જોઈને જ લખવાનું, એમાં કાંઈ કરવાનું છે નહીં. પછી પ્રશ્ન બીજો છે, પ્રથમ ABCDમાં પછીનો અંગ્રેજી મૂળાક્ષર લખો. તો કે આપણે સૂચના ખાસ કરી દેવા જોઈએ કે પહેલી ABCDમાં એ પૂછે કે બીજી ABCDમાં શું સૂચના છે, તો કે પ્રથમ ABCDમાં, એટલે એનો પછી તો એ લખો છે, પછી ખાલી જગ્યા છે તો શું આવશે? બી. તો એ તમને ખબર હોવી જોઈએ, પણ એ બી તમારે કેમાં લખવાનું? તો કે પ્રથમ ABCDમાં લખવાનો છે, એટલે કે પહેલી ABCDમાં. જો તમે ત્યાં બીજી ABCDનો બી કરો તો ખોટું પડે, કારણ કે સૂચનામાં લખ્યું છે કે પ્રથમ ABCDનો મૂળાક્ષર લખો. એટલે નિરાકરણ પહેલાં સૂચના વાંચવાની, જોવાની અને પછી લખવાની, એટલે આમાં છે એક જ પછીનો અક્ષર તમને પૂછ્યો હશે. જો તમને ABCD આવડે છે એટલે તમને આ પ્રશ્ન આવડે છે. સી પછી શું આવે? તો કે ડી. ઈ પછી? તો કે એફ. એ રીતે તમને પૂછે. પ્રશ્ન બીજો, ઉચ્ચાર સામે પ્રથમ ABCDના મૂળાક્ષર લખો. અહીંયા ઉચ્ચાર આપી દીધા હશે, ગમે એ હોય, સી, ડી, એમ, તો એની સામે તમારે પ્રથમ ABCDનો અંગ્રેજી મૂળાક્ષર લખવાનો છે. પછી પ્રશ્ન બીજો, સરખા અંગ્રેજી મૂળાક્ષર જોડો. અહીંયા એમ, એન, ક્યુ, પી આઈ પૈસે, તો આ બાજુ એમ, એન, ક્યુ, પી આઈ પૈસે કાર્ડ આવે, પણ એને તમારે લીટી દોરી કે સ્કેલનો એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને જોડવાનું છે. એમ હોય તો એમને એમ નહીં આવે, ક્યુ હોય તો ક્યુ ને ક્યુ આવે, સરખા મૂળાક્ષર જોડવાના છે. પછી પ્રશ્ન ત્રીજો છે, ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો એની અંદર ગુજરાતી અર્થમાં તમને અહીંથી કોઈ 5, તો એનો અંગ્રેજી ઉચ્ચાર તો કે 5 તમારે શબ્દમાં લખવાનું છે. તો પછી 3 આપ્યું હોય તો એનો અંગ્રેજી ઉચ્ચાર 3, તો તમારે વ્યવસ્થિત ઉચ્ચાર લખવાનો છે. જ્યાં યાદ રાખજો, હવે અંક ક્યાં આપ્યા છે, પછી ઉચ્ચાર શું આપ્યો છે, તમને સ્પેલિંગ લખો તો ખોટું પડે, અને ત્યાં શું લખવાનું? તો ઉચ્ચાર લખવાનો છે. પછીનો પ્રશ્ન ત્રીજો, બીજી ABCDમાં ખૂટતા અંગ્રેજી મૂળાક્ષર લખો. આખી ABCD આપી છે એમાં હું મૂળાક્ષર રેખા હશે નહીં, એ તમારે લખવાનું છે. પણ કઈ ABCDમાં લખવાના? તો કે બીજી ABCDમાં લખવાના છે. ધારો કે એ બી પછી ડી, તો વચમાં જગ્યા છે, ત્યાં શું આવશે? સી. કઈ ABCDનો? તો કે બીજી ABCDનો આવશે. પછી પ્રશ્ન ત્રીજો, આપેલા મૂળાક્ષરમાં રંગ પૂરો. સરસ પરીક્ષાના તમને ડબલ અક્ષરમાં દોરેલા મૂળાક્ષર આપ્યા છે, એ એક હોય છે અથવા સી એક હોય છે, એની અંદર 12 નો નીકળે એવી રીતે સરસ રીતે કલર પૂરવાનો છે, અને મીડિયા કલર અથવા તો પેન્સિલ કલર બેમાંથી એકનો જ ઉપયોગ કરવાનો છે, સ્કેચ પેન કલરનો ઉપયોગ કરવાનો છે નહીં. હવે આપણે ચાલીએ તો કે પ્રશ્ન ચોથો, ચિત્રકળી અંગ્રેજી લખો. એની અંદર ચિત્ર આપ્યા છે, ચિત્ર જોઈ લેવાના તમારે કે કેટલા ચિત્ર છે, ગણી લેવાના. તો કે 1, 2, 3 આપ્યા છે તો નીચે લખવાનું 3. અંગ્રેજી અંકમાં લખવાનું છે, જો ગુજરાતી અંકમાં 3 લખશો તો હાલશે નહીં, અને અંકમાં લખવાનું, શબ્દમાં લખવાનું નથી. સૂચના બરાબર વાંચવાની કે શું સૂચના છે એ પ્રમાણે
લખી રાખવાનું. પછી પ્રશ્ન ચોથો બ, આપેલા અંગ્રેજી મૂળાક્ષર શોધીને વર્તુળ કરો. આ પણ તમે કરેલું છે કે કાશ્યાની અંદર તમને મૂળાક્ષર એક આવો, ધારો કે એમ આપ્યો છે અને પછી એની સામેની લીટીમાં એમ ગોતી અને એના ઉપર વર્તુળ કરવાનું છે. પછી એન આપ્યો હોય તો સીધી લીટીમાં જોવાનું કે એન ક્યાં છે, એના ઉપર વર્તુળ કરવાનું. આ પણ તમે આગળની પરીક્ષામાં પણ કર્યું છે એટલે તમને ખબર છે. પછી પ્રશ્ન ચોથો ક, અંગ્રેજી મૂળાક્ષરના યોગ્ય ચિત્ર સાથે જોડો. જે બોલીએ છીએ ને આપણે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, એ તો કે એનું ચિત્ર હશે. સી એપો હોય ને સામે બિલાડીનું ચિત્ર આપ્યું હોય તો તમારે પણ સીને કેની અરે જોડવાનો, તો કે કેટ આવે. પછી સફરજનનું ચિત્ર હોય તો એ તો એપલ, એટલે એને એપલ આવે. સમજાય છે તમને? તો કે મૂળાક્ષરને છે એના યોગ્ય ચિત્ર સાથે આપણે જોડવાનું છે. અહીંયા સુધીનું તમારું રિવિઝન છે અને હું તમને રિવિઝનના ફોટા પણ મોકલીશ, એટલે રિવિઝન ના વિચાર ફોટા આવે એટલે તમારે ફટાફટ સહસ્ત્ર અક્ષરે રિવિઝન આખું લખી નાખવાનું, પછી એને તૈયાર કરી લેવાનું અને પછી એનું પેપર ભરવાનું. એટલે આપણને રિવિઝન આપણે પહેલાં તૈયારી કરી હોય